અંબાજી પાસે આવેલા ચીખલા ગામની સીમમાં રાત્રે 3 વાગ્યાની આસપાસ 3-4 વાહનો પર પથ્થરમારો કરતા એક ખાનગી લક્ઝરીના બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી. તો દર્શક મિત્રો, આ તાજના મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિગતવાર. અંબાજી પાસે આવેલા ચીખલા ગામની સીમમાં રાત્રે 3 વાગ્યાની આસપાસ 3-4 વાહનો પર પથ્થરમારો કરતા એક ખાનગી લક્ઝરીના બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી. અંબાજી પાસે આવેલા ચીખલા ગામની સીમમાં રાત્રે 3 વાગ્યાની આસપાસ 3-4 વાહનો પર પથ્થરમારો કરતા એક ખાનગી લક્ઝરી બસના કાચ તૂટતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી. કોઈ જાનહાનિ થઈ નહીં. અંબાજી પોલીસની ગાડી પર પથ્થરમારો થયો હતો. હુમલાખોર ફરાર લક્ઝરી બસના ડ્રાઈવરને વધુ ઈજા થતા પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા. અંબાજી આવતીકાલે એસટી બસ પર પણ પથ્થરમારો થયો હતો. માર્ગો પર કાચ તૂટેલા જોવા મળ્યા. એબીજી ન્યૂઝ, અંબાજી. ધામધરાના પુનિતનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણીનું કનેક્શન નહીં આવતા સ્થાનિકોમાં રોષ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં અનેક જગ્યાએ પાણી નહીં મળતા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે ધાંગધ્રાના પુનિતનગર વિસ્તાર એટલે પછાત વિસ્તાર માનવામાં આવે છે. અહીં ગરીબ લોકો વસવાટ કરે છે. હાલ ઉનાળુ સીઝન ચાલતું હોય અને પીવાના પાણીની વધારે જરૂરિયાત હોય છે. ત્યારે પુનિતનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ધાંગધ્રા નગરપાલિકામાં અરજી આપેલ છે. તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. નિયમો અનુસાર પૈસા ભરવાના હોય છે તે પણ ભરી દીધા છે, છતાંય અહીં પુનિતનગર વિસ્તારમાં પાણીના નળ કનેક્શન આપવામાં આવતા નથી. પુનિતનગર વિસ્તારના સ્થાનિક લોકોએ અનેક વખત લેખિત રજૂઆત તથા મૌખિક નગરપાલિકાને રજૂઆત કરે તો પણ આજ દિન સુધી કોઈ જ ઉકેલ આવેલ નથી. તેથી ફરીથી ધાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર એડી વાઘેલાને લેખિત રજૂઆત કરેલ છે. આ લેખિત રજૂઆતમાં સ્થાનિક હસીનાબેન ઘાંચી, લાભુબેન કિશોરભાઈ, સુલતાનાબેન બેલીમ વગેરે સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે અને નળ કનેક્શન આપવામાં આવે તેવી લેખિત રજૂઆત ચીફ ઓફિસરને કરી છે. અને જો આવનારા દિવસોમાં નળ કનેક્શન નહીં આપવામાં આવે તો ઉપવાસ ઉપર બેસવાની અને આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સારુક સિપાઈ, એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. ઓના મહેશભાઈ જયંતિભાઈ નાયક, 2 વર્ષથી ઉડાવા વાળું કાર્ય આપે, પૈસે આપ્યા તો અમારું પાણીનો નિકાલ કરતા નથી. અને અહીંયા આપણી બાજુમાં કેટલા પાણી આવી જાય, પણ અમે 10-15 ઘરો પાસે પાણીનો પ્રોબ્લેમ એટલી, પૈસા કેટલા ભરાય અમે બાજુમાં કાંઈ અમારું કામ કોઈ કાંઈ થતું નથી. એમને એમ કે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. તેમજ પધારેલા મહેમાનો પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આમંત્રણને માન આપીને પધારેલા સંતો, મહંતો, મહેમાનો, વિદ્યાર્થીઓ તેમજ તમામ વાલીગણને એક સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આપણું રાષ્ટ્રીય ગીત જનગણ મન અધિનાયક જય હે ગીતને આવેલ તમામ લોકોએ ખડા પગે ઉભા રહી ભારત માતાને માન સન્માન આપી ગીત ગાયેલ અને ભારતીય હોવાનો ગર્વ અદા કર્યો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકોએ અલગ અલગ અવનવી કૃતિઓ, મિમિક્રી, નાટકો, શૈક્ષણિક નોલેજ તેમજ દેશભક્તિ જેવા ગીતો રજૂ કરી આવેલ મહેમાનોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ આ કાર્યક્રમ દરમિયાન જસદણ તાલુકામાં કવિ અને લેખકના ઇતિહાસમાં નાની ઉંમરે ગુંજતું મોટું નામ એટલે કે જીગર કવૈયા જેવો કે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શિક્ષણ વિશે પોતાની મધુર વાણીમાં રસ પાન કરવા વિદ્યાર્થી તેમજ વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સરદાર સ્વામિનારાયણ મંદિરના સંશ્રીઓ તેમજ ભરતભાઈ છાયાણી, ભીખાભાઈ રોકડ, મહેશભાઈ લીંબાસિયા, ભાવેશભાઈ છાયાણી, સંજયભાઈ હરખાણી, ગોરધનભાઈ સોજિત્રા, લેખક જીગર કવૈયા, અશ્વિનભાઈ સાકરિયા, વિનુભાઈ ધડકુ, પીડી સાહેબ, પ્રકાશભાઈ પ્રજાપતિ તેમજ 15-17 ગામોના સરપંચશ્રીઓ, વાલીઓ સહિતના બહોળી સંખ્યામાં મહેમાનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને આ કાર્યક્રમને એક અનોખી દિશા આપી હતી. તેમજ ગત વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા તેમજ આ સંસ્થામાં ફરજ બજાવતા તમામ શિક્ષકોની સારી કામગીરીને માન આપીને તેમજ પણ શિલ્ડ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્કૂલની એક વિશેષતા એ પણ છે કે અન્ય સ્કૂલોમાં સારી ટકાવારી અને ડોનેશનવાળા વિદ્યાર્થીઓને ફર્સ્ટ પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે આ સ્કૂલની અંદર નબળામાં નબળો વિદ્યાર્થી હોય તો પણ તેને પ્રવેશ આપવામાં આવે છે. આ સ્કૂલના ટ્રસ્ટીઓનું કહેવું છે કે નબળો વિદ્યાર્થી હોઈ શકે પણ કમજોર નહીં, માટે દરેક સ્કૂલોએ વિદ્યાર્થીઓને સમજવા જોઈએ અને તેનામાં રહેલા ટેલેન્ટને સમજી તે વિદ્યાર્થીને ઉત્સાહિત કરવા જોઈએ જેથી તેનું રિઝલ્ટ આપોઆપ સારું આવી શકે છે. શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ લીંબેસિયા તેમજ ભાવેશભાઈ છાયાની અને આ સંસ્થાના સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમની ભારે જહેમત ઉઠાવી હતી તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ પ્રકાશભાઈ પ્રજાપતિએ પોતાની મધુર અને મોજીલી વાણીમાં કાર્યક્રમનું છેક સુધી એન્કરિંગ કરી આખરી ઓપ આપ્યો હતો. રાજભા હાડા, એબીજી ન્યૂઝ, જસદણ. મારો પરિચય અશ્વિન પટેલ, વાલી તરીકે હું બે શબ્દો કહીશ. એમાં થીમ્સ આપેલી છે કે વિચારોનું વાવેતર, એનું પ્રૂફ આજે આપણે કાર્યક્રમમાં માણી રહ્યા છીએ કે અલગ અલગ ઇવેન્ટોથી કે બીજું તો મારે શિક્ષકગણ વિશે કે વિદ્યાર્થીગણ વિશે કંઈ કહેવું પડે એવું જ નથી, એવો આપણો આજનો પ્રોગ્રામ રહેલો છે. અસ્તુ. આજના આ શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ વતી જે કાર્યક્રમ વિચારોના વાવેતરનું જે આયોજન કર્યું એમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓની અંદર સુપ્ત શક્તિ જે રહેલી છે એને બહાર કાઢવામાં મહેશભાઈ, ભાવેશભાઈ અને એમના સ્ટાફની ખૂબ સારી મહેનત છે. બીજું કે જે ઇનામ વિતરણ કરી અને જે શિક્ષકોનો ઉત્સાહ વધ્યો અને વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહન આપ્યું અને સાથે સાથે વાલીઓને પણ જે ઉત્સાહ વધાર્યો એ બદલ એમની કામગીરી ખૂબ સરસ અને સારી છે એ બદલ હું એમને પણ એવી શુભેચ્છા પાઠવું છું કે દર વર્ષે આવો જ કાર્યક્રમ કરે અને દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓનો સતત ઉત્સાહ વધારી રહે. ગિરીશભાઈ કાનાણી. ખરેખર આ પ્રોગ્રામની અંદર વિચારોનું વાવેતર, બાળકની દ્રષ્ટિએ જુઓ તો બાળક અગાઉનું વિચારી શકે એવું પ્લાનિંગથી આ સંકુલ એના સતત માર્ગદર્શન અને શિક્ષણ આપતું રહેશે. હવે જે બાળક નબળું હોય એને તો બધા વિદ્યાર્થીઓને કે શિક્ષકો બધા ટેલેન્ટ કરે છે, કારણ કે અમારા સ્કૂલની અંદર તમામ બાળકોને માતા પિતા સમાન સારા શિક્ષણ અને શિક્ષણની સાથે અવનવી ઇતર પ્રવૃત્તિઓને અને રસપ્રદ એવી માહિતી શિક્ષકો દ્વારા અને ટ્રેનિંગ અલગ અલગ આપવામાં આવે છે. અમારું શિક્ષણ સમગ્ર સ્કૂલ કરતાં અલગ છે. પહેલાં અમે પ્રોત્સાહન માતા પિતાને તેમજ એના વડીલોને પ્રત્યે લાગણી કઈ રીતે રાખવી અને કઈ રીતે આગળ વધવું એના માટેની અમે પ્રોત્સાહન આપીએ છીએ. અને શિક્ષણની સાથે સાથે અમે એક મિડ બ્રેઇન એક્ટિવેશન કે જો બાળકનું માઇન્ડ ડેવલપ થાય એના માટેના સેમિનાર પણ યોજવી છીએ, પેરેન્ટિંગ સેમિનાર યોજીએ છીએ કે વાલીને બિઝનેસમાં કઈ રીતે આગળ વધવું, એના બાળક છે એના બાળક પ્રત્યે કઈ રીતની લાગણી રાખવી એના માટે પણ અમે આયોજન કરીએ છીએ. મહેશભાઈ લીંબાસિયા, પ્રમુખ શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ, જુના પીપળિયા. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા T20 કા જોશ, ન્યૂ યર પાર્ટી હો યા બર્થડે બેશ, ગણપતિ કા આગમન હો યા નવરાત્રો કા શુભારંભ, દિવાળી કી રોશની હો યા હોલી કે રંગ, જિંદગી કી હર ખુશિયો મેં સ્વાદ કા સંગ. પેશ હૈ IO પ્લસ નમક, જિંદગી કા સ્વાદ બઢાય. આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર.
બગસરામાં સ્વસ્તિક નાગરિક સરાફી સહકારી મંડળી દ્વારા ત્રિવિધ કાર્યક્રમમાં આજે કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં પુસ્તક વિમોચન અને સાધારણ સભા યોજાયેલ. અમરેલી જિલ્લાના બગસરામાં સ્વસ્તિક નાગરિક સરાફી સહકારી મંડળી દ્વારા સથવારા સમાજની વાડી ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયેલ જેમાં બગસરા મેઘાણી હાઈસ્કૂલના શિક્ષક રવજીભાઈ દાફડા દ્વારા લખાયેલ પુસ્તક આત્મચિંતન વિમોચન તદ ઉપરાંત જેઓની તાજેતરમાં અભ્યાસક્રમમાં ગઝલનો સમાવેશ કરવામાં આવેલ છે તેવા સ્નેહી પરમારનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું. તેમજ વયમર્યાદાથી નિવૃત્ત થતા મહેન્દ્રભાઈ રંગાડિયા, કેબી એપા, જીજી ગોંડલિયા સહિતના સાલ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા. તો બીજી બાજુ સાધારણ સભાનું આયોજન માજી કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં કરાયેલ ત્યારે રાઘવજીભાઈ માધળ પ્રસિદ્ધ લેખક અને કેળવણીકાનું પુસ્તક વિમોચન તદઉપરાંત આશીર્વચન આપવા પૂજ્ય દીનબંધુ કોઠારી સ્વામી ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ કાંતિભાઈ સતાસિયા, અશ્વિનભાઈ સાવલિયા, રશ્મિનભાઈ ડોડિયા, શૈલેષભાઈ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રહેલ જ્યારે બહોળી સંખ્યામાં સભાસદોએ પણ હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્નેહી પરમારે કરેલ હોવાનું મનોજભાઈ મહિડાએ જણાવેલ. અશોક મળવર, એબીજી ન્યૂઝ, અમરેલી. જેઓ બગસરા ત્રિવિધ કાર્યક્રમો યોજ્યા એમાં આરઆર દાપડા મેઘાણી હાઈસ્કૂલના સુપરવાઇઝર એમનું પુસ્તકનું વિમોચન હતું અને ત્રણ કર્મચારીઓ નિવૃત્ત થયા. તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેન્દ્રભાઈ રંગાડિયા, કેબી અપ્પા સાહેબ અને જીજી ગોંડલિયા એમનું નિવૃત્તિ સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સહકારી સંસ્થાના ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં જેમનું નામ છે એવા દિલીપભાઈ સંઘાણી, રશ્મિનભાઈ ડોડિયા, ધીરુભાઈ કોટડિયા સહિતના સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજ્યો અને ખૂબ સારી રીતે કાર્યક્રમ સંપન્ન જસદણ શહેરમાં આવેલા આટકોટ રોડે અવસર પાર્ટી પ્લોટ ખાતે જસદણના એક વૃદ્ધે મરણ મૂડીમાંથી જ્ઞાતિની છ દીકરીઓના કરાવ્યા લગ્ન, કર્યા વર્ષ સહિતની તમામ ચીજ વસ્તુ આપી માનવતાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. જસદણના ઝાલાવાડિયા સહી સુતાર જ્ઞાતિના 65 વર્ષીય રમેશભાઈ વશરામભાઈ પરમારે પોતાની બચત કરી જમા કરેલ મૂડીમાંથી પોતાની જ્ઞાતિની 6 દીકરીઓને કર્યા વર્ષ સહિતના તમામ ખર્ચ આપી લગ્ન કરાવી દરેક સમાજના લોકોને પ્રેરણારૂપી દ્રષ્ટાંત પૂરું પાડી શીખ આપી હતી. રમેશભાઈ પરમાર એકલવાયા જીવનમાં પોતાની નાનકડી એવી દુકાનમાંથી સિલાઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, જેમાંથી બચત કરેલા પૈસાની મરણ મૂડીમાં ભેગા થયેલા રૂપિયાની બચત કરેલી રકમમાંથી પોતાની જ્ઞાતિની જરૂરિયાતમંદ દીકરીઓને કર્યાવર સહિતના તમામ ખર્ચ આપી ધામધૂમથી કરાવ્યા લગ્ન. 65 વર્ષીય રમેશભાઈ પરમારે પોતાની પાછલી જિંદગીનો વિચાર કર્યા વગર કુદરતના ઓથે પોતાનું જીવન મૂકીને પોતાની મરણ મૂડીમાંથી જ્ઞાતિની 6 દીકરીઓને સંપૂર્ણ કર્યાવર સહિતના કરાવ્યા લગ્ન. રમેશભાઈ પરમારે દીકરીઓના મા બાપ કરતા પણ વિશેષ વાહલ આપી 6 દીકરીઓને ધામધૂમથી લગ્ન કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તે બદલ રમેશભાઈની જ્ઞાતિ જ નહીં પણ જસદણ તાલુકાના સર્વે જ્ઞાતિના લોકોએ રમેશભાઈની નેક સેવા બિરદાવી ધન્યવાદ પાઠવ્યા હતા. રાજભાહાડા, એબીજી ન્યૂઝ, જસદણ. આજનું જે ખરેખર આયોજન છે બહુ સરસ છે, સમાજ માટે એક પ્રેરણારૂપ છે. નાનો માણસ જો ધારે તો ગમે એ કાર્ય કરી શકે, એ સમાજને એક પ્રેરણા આપી છે. અને એવો સહયોગ કે જે ભાઈ નાનો માણસ કે મોટો માણસ આમાં સહયોગથી એક જોડાય અને પોતાનું પોતે ન કરી શકે એવું કાર્ય આ રમેશભાઈએ કરેલ છે કે ખરેખર આ સમાજ માટે એક પ્રેરણારૂપ છે કે દરેક માણસે પૈસા તો આજકાલ માણસ પાસે છે જ, જો પોતાને વાપરવા હોય, પોતાની અનુકૂળતા હોય તો દરેક માટે રમેશભાઈએ એક પ્રેરણારૂપ આ સમાજ માટે એક માર્ગદર્શન આપેલ છે કે ભાઈ આવું આયોજન ખરેખર માણસ જો ધારે તો પૂરું કરી શકે. અને અમે અમારા સહયોગથી પ્રેમથી એક રમેશભાઈ અમને વાત કરી અને અમે જોઈન્ટ થયા છે કે ભાઈ ના ના ખરેખર ઘરે તમે એક પોતે કરો તો જે તમારી ખરેખર આટલું તમે કરી ન શકો અને એના માટે એક અમે જોઈન્ટ થયા છીએ. ખરેખર એક રમેશભાઈને ધન્યવાદ દેવા પડે આવા સારી કાર્ય માટે કે સમાજના દરેક માણસે આ નોંધ લેવા જેવી છે. રૂપિયાવાળા લોકો એ ખાસ નોંધ લેવા જેવી છે કે આવો કાર્ય કરો, સમાજ માટે ઉમદા કાર્ય કરતા રહ્યો. પૈસાની પાછળ જે સમાજ પીડ્યો છે ને એને થોડુંક સમજવાની જરૂર છે કે ખરેખર આપણા સમાજને
આવું એક સંગઠિત થઈ કાર્ય કરવું જોઈએ. ઘણા ખરા સમાજમાં એવા અધૂરા કાર્યો છે, અધૂરા સપનો છે, બધાય પૂરા થઈ જાય તો દરેક માણસ આમાં જોઈન્ટ આવી રીતે થાય. તો આવા ઘણા એવા છે, જો શિક્ષણના છે, સમાજના, બોર્ડિંગના છે, વાડીના છે, ઘણા ઘણા એવા પ્રશ્નો સમાજને લાગુ પડતા હોય છે. પણ આમાંથી માણસોએ એક એવો સંકલ્પ અને નિર્ણય લેવો જોઈએ કે ભાઈ આવા કાર્ય કરો, સારા કાર્ય કરો, અને આવું સારું કાર્ય થાય તો બીજાને તમે પણ કહો કે ભાઈ આવું સારું કાર્ય કરવાની તમે હિંમત રાખો અને કુદરતને સાથે રાખીને કરો એટલે તમારું કાર્ય થઈ જાય. તમારો પોતાનો સ્વાર્થ આમાં ન હોવો જોઈએ, મારી અંદરની ભાવના હોય છે કે મારે આ કાર્ય કરવું છે. સમાજને પ્રેરણા આપું છું કે રમેશભાઈએ જે કાર્ય કર્યું આવા માણસોને તમે સહકાર આપો, સપોર્ટ આપો તન મન ધનથી. અમારી છે ને વર્ષો જૂની એક તપસ્યા હતી કે મારે 5 દીકરીના લગ્ન કરવા, પણ 5ને બદલે 6 થયા, છતાં મેં એને આવકારી લીધું છે. અને આ બધું ખર્ચ જે કાંઈ થાય છે અત્યારે તે મારે પોતાની મૂડીમાંથી 6 દીકરીઓના લગ્ન છે આમાં. વિશ્વ પુસ્તક દિન નિમિત્તે પુસ્તકાલયની મુલાકાત લેતા વડિયાનો ઉપસરપંચ. આજરોજ વિશ્વ પુસ્તક દિન નિમિત્તે વડિયાના ઉપસરપંચે સૂર્યનારાયણ સાહિત્ય સાર્વજનિક પુસ્તકાલય અને વાચનાલયની મુલાકાત લીધી હતી. તેમજ આજરોજ વિશ્વ પુસ્તક દિન નિમિત્તે વાચકો અને પુસ્તક પ્રેમીઓને આ નિમિત્તે શુભેચ્છા પાઠવે. તેમજ આ પુસ્તકાલય છેલ્લા ઘણા સમયથી બંધ હતું, 1 વર્ષથી શરૂ કરેલ છે. વડિયા ગામ પંચાયત સંચાલિત છે, જેમાં હજુ લાઇટો અને પંખા આવેલ નથી. પુસ્તક પ્રેમીઓ પંખા વગર વાચન કરે છે, જે પુસ્તક પ્રેમીઓનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ છે. અને વડિયા પુસ્તકાલયમાં પુસ્તકો અને ન્યૂઝ પેપરો વાંચી ગામોગામની માહિતી જાણે છે. લોકોને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ હજુ એ અકબંધ છે અને અકબંધ રહેશે તેવું પુસ્તક પ્રેમીઓનું કહેવું છે. પરેશ પરમાર, એબીજી ન્યૂઝ, વડિયા. હું વડિયા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે સેવા બજાવું છું. આ ગ્રામ પંચાયત સંચાલિત લાઇબ્રેરી છે. અહીંયા નવા જૂના અને જૂના એટલે રાજા મહારાજા વખતેના અને બહુ દુર્લભ પુસ્તકોને બધું વ્યવસ્થા સારી છે. ગામ લોકો આવે છે, સવાર સાંજેનો લાભ લે છે અને પુસ્તકનું વાંચન કરે છે. આ ઇલેક્ટ્રિક ને પ્રિન્ટ મીડિયા યુગમાં આ બધું દુર્લભ પુસ્તકોનું સાચવણી કરી અને ગામ લોકોને લાભ આપે છે અને ગામ લોકો લાભ લે છે. હું ગ્રામ પંચાયતમાંથી PM તરીકે મને અહીંયા લાઇબ્રેરીમાં ચાર્જ ઓપન છે અને પોસ્ટ જ મારો આ છે લાઇબ્રેરી, બરાબર. સમયાનો 8:30 અને 5:30. અને આવો લોકો વાંચવા આવે છે ગામના છાપા અને પુસ્તકો. તો દર્શક મિત્રો, આના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંબાજી પાસે આવેલા ચીખલા ગામની સીમમાં રાત્રે 3 વાગ્યાની આસપાસ 3-4 વાહનો પર પથ્થરમારો કરતા એક ખાનગી લક્ઝરીના બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી. ધામધરાના પુનિતનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણીનું કનેક્શન નહીં આવતા સ્થાનિકોમાં રોષ. જૂના પીપળિયા ગામે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ ખાતે વિચારોના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આ તાજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. ત્યાં સુધી જાણું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ, નમસ્કાર.